જેમાં બનાસકાંઠામાં બે દિવસ અગાઉ અચાનક વાતાવરણમાં પલટો સાથે દિલસા તાલુકામાં કેટલાક ભાગોમાં જોરદાર વાવાજોડા સાથે કમોસમી વરસાદ પડતા જ નુકસાન થયું હતું શનિવારના સાંજના ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે

સહીત ભારે વાવાઝોડું અને પવનના કારણે કરા સાથે વરસાદ પડ્યો હતો તેમાં પણ આચાર સંહિતા હોવાના કારણે સરકાર દ્વારા કોઈ સર્વે કરવામાં આવ્યો નથી જ્યારે ફરીથી શનિવારના સાંજે કુદરતના સદરપુર જેવા ગામોમાં ભારે નુકસાન થયું છે જેમાં સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કઈ કરી ખેડૂતોને વળતર આપવા માંગ કરવામાં આવી રહી છે બનાસકાંઠાથી દીપક પુરોબિયાનો રિપોર્ટ પાદરા